बलिदातार बापूनी पटेल बापूनी विठल बापूनी भीम बापूनी सर्वे संत भेख भगवान की सदगुरु भगवान की जरा चकाचक जय तो बोलो बोलो गिरनारी महाराज की नवनाथ चौरासी सिद्धों की आदि शक्ति अम्बे मात की सनातन धर्म की ओम नमः पार्वती पतये मेला जो लागे सुखदं केवलं ज्ञानमूर्ति दंदातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधि साक्षीभूतं भावतीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि सद्गुरु गुरु गुरु ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा हे गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः सद्गुरु गुणपति शारदा त्रिनेन करवाना ठाम ए शरण गए सुख आपसे वो तो पूरे हृदय सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान आए बजरंगी गण दीजिए
और मुहे सदगुरु दीजिए सार। पहलो नाम परमेश्वरो, पहलो नाम नाम परमेश्वरो, जिणी जग मांडियो जो नर मूर्ख समझे नहीं, मारो हरि करे सो हो। सरसत स्नेह में जपा, गणपत लागा पाए, ईश्वर ईश्वर आराधवा, ईश्वर ईश आराधवा, सद्बुद्ध करो निशाय, लागा पहलो पीतंबर गुरु पाई, भेद महान सुभागवत, पायो जिन पसाई जी 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 पिठ धरणी धर पाटली हरि हो लेखनहार, तोई तारा चरिता करो परम लंबे ए पाव जी, जान टणे ए मन मन गणे, अने आ निर्मल थाए दे भाग, होई तू भागवत सांभिए श्रोणे, देव कशी उपमा देव कशी उपमा दियो, अने ते सर्जा कोई तू सरी खो एक तू जुड़े, अवरण दूजो कोई सदा भवानी सहाय करो, मैं सन्मुख वस जो गुणेश पंचदेव मणि रक्षा करो, गुरु ब्रह्म विष्णु एक एवी अद्भुत भूमि दत्त ने दातार नवनाथ ने ज्या बेसना हो सामे जो एटले जोगणियों 64 जोगणियों बैठी छे, ई पहाड़ोनी वच्चे ई प्रकृति, आ बधी आ खुद परमात्मा बिराजे छे, प्रकृति ईज परमात्मा छे। दूर थी आम जोईए तो दर्शन करिए तो अणु अणु नी अंदर परमात्मा नो आपणने अनुभूति थाय, जो आपणा में भाव होय तो। एवी आ पवित्र भूमि
અને એમાંય અનેક ઓલિયાઓ, અનેક સંતો, અનેક ફકીરો, અનેક મહાત્માઓ, અનેક યોગીઓ, અનેક ઉપાસકો, અનેક તપસ્વીઓ સતત ધૂણી દખાવી, પણ એમાંય આપણા પટેલ બાપુ બીજા તો કદાચ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરે, પણ એક વખત દાતારનું પગથિયું ચડ્યા પછી આ શરીરને કોઈ દિવસ નીચે નથી ઉતાર્યું, કે ગામમાં કોઈ દિવસ ગયા નથી, એક ને એક જગ્યાએ જીવન પૂરું, એવા પટેલ બાપુની આ તિથિ હાજરીમાં પણ ભજન કરેલા અને એમની ગેરહાજરીમાં એની સમાધિ ઉપર અનેક વખત પટેલ બાપુનો, ગિરનારીનો અને દાતાર બાપુનો હુકમ થાય છે, ઈરાદે તો લાખ બનતે હૈ બન કે ટૂટ જાતે હૈ, ઈરાદે લાખ બનતે હૈ બન કે ટૂટ જાતે હૈ, યહાં તો વોહી આતે હૈ જીને જમીલ સા દાતાર બુલાતે હૈ. અહીંયા અનેક ઘોડા ઘડે કે આમ કરશું, તેમ કરશું, ઓને બોલાવશું, ઓને બોલાવશું, પણ એની ઈચ્છા હોય એ જ અહીં હાજર થઈ કે બીજાની તેવડ બહારની વાત. આટલા જ જીવ હશે દુનિયામાં, એનો હુકમ હોય એટલા ને જવાય, એને જવાય, બાકી તાકાત બહારની વાત છે. આપણને એમ થાય કે આપણે કરીએ છીએ બધું, આપણે આયોજન કરીએ ને આપણે આમ કરીએ ને. હવે અહીં ઘણી વખત આવીએ છીએ તો માઇક ક્યારેક બહુ હારામ હારામ માઇક બોલાવ્યો હોય અને વચ્ચે એવું ડિસ્ટર્બન્સ આવ્યા કરતું હોય, ક્યારેક પવનના સુસવાટા મારતા હોય બાપુ આખી રાત, એમને ફડાફડી ફડાફડી બીજી વાત નહીં, અને ક્યારેક એની મોજ હોય તો એકદમ શાંત વાતાવરણ. પુરુષાર્થ તો ઘણા કરતા જોયા માણસ, કે પુરુષાર્થથી બને ચોક્કસ, મહેનત કરો એટલે ફળ મળે, પણ વિઠ્ઠલ બાપુ જેવો પુરુષાર્થી મેં એક પણ જોયો નથી હજી સુધીમાં. એનું આ પુરુષાર્થનું ફળ પૂરો દાતાર ઉપર ભરોસો કે કરે છે આ બધું, હું તો માત્ર નિમિત્ત માત્ર છું. નિરંજનભાઈ, મારે આમાં એકેય રૂમમાં રહેવું નથી, મારે એસી નથી જોતું, મારે ગાડી નથી જોતી, ગાડી લઈને ક્યાં જાય, અહીંથી ઉતરવાનું તો ઈચ્છે નહીં એની ઈચ્છા, ગાડી કાટ ખાય તો અથવા તો બીજા સેવક સમાજ ફરે તો થાય. મને કે મેં તો જો આમ જંગલમાં એ ખુલ્લામાં કાંઈ ચડતર વગર કોથળા નાખીને એ મોજ ફકીરી લૂંટવી છે, આ બધું જ જે કંઈ છે બધું તમારા માટે છે એમ કીધું છે, તમારા માટે છે બધું, મારે હું લઈ જવું છે. અને ખરેખર આવો પુરુષાર્થ, જેમ એક બિલ્ડિંગ બનાવો એમાં સિમેન્ટની જરૂર પડે, ચૂનાની જરૂર પડે, પથ્થરની જરૂર પડે, બધી જ વસ્તુની જરૂર પડે, પણ ભેગું કરવા માટે પાણીની જરૂર પડે. ચૂનામાં પાણી નાખો તો ભેગું થાય, સિમેન્ટમાં પાણી નાખો તો ભેગું થાય, પાણા નહીં પલાળો ને પછી ચોટાડો તો ચોટે, પણ બિલ્ડિંગ બની ગયા પછી ક્યાંય પાણી દેખાય નહીં, બધું અદૃશ્ય થઈ જાય, સૂકેલા પાણા ને સિમેન્ટને એમનેમ ચોટી જાય અને પાણી જેમ અદૃશ્ય થઈ જાય, એવી એક નિસ્વાર્થ વૃત્તિથી આ આપણો વિઠ્ઠલ બાપો, એનું મનોબળ અને સલ્તનત ઠેઠ નીચેથી સુધી અને નવનાથ સુધી એક જ ધારી સલ્તનત. બીજી જગ્યાઓમાં તો આ કોની જગ્યા, તો કે ફલાણા બાપુની, આ તો કે ઓલા બાપુની, આ ઉતારો તો કે ઓલા બાપુ, અહીં કાંઈ નહીં, નીચેથી ઉપર આવું એટલે સીધું જમીલ સા દાતાર સુધી એક જ એમનું, એમાં ક્યાંય કોઈ ભેદભાવ નહીં. નીચેનો એક પણ પથ્થર હલાવવો હોય તો દાતારની રજા લઈ અને વિઠ્ઠલ બાપુ હલાવી શકે, બાજી કોઈની તાકાત બહારની વાત છે. અને એ દાતાર ઉપરથી જેણે દાતારેશ્વર બનાવ્યું, જો તો ખરી મહાદેવનું નામે દાતારેશ્વર, આ પહાડ જ દાતારનો છે, એવા આપણા પરમ વંદની સવારમાં ઉઠીએ તો નામ લઈને તો પાપ ધોવાય છે, એવા કાશ્મીરી બાપુ પટેલ બાપુ અરે બહુ રહ્યા છે. આ કઈક જેવી તેવી ભૂમિ છે, ગોતવા ગયે તોય જડે નહીં ક્યાંય આવા સંતો, ગમીને ઘુમરા મારો ને
ગમે એવા મેળા કરો, કુંભ મેળા કરો, આય નહીં ઘરના આંગણાની અંદર ઉગેલું ફૂલ આ બધા આપણી હારે દેશી ભાષામાં વાતો કરે, બેહે, સત્સંગ કરે. પણ માણસનો સ્વભાવ એવો છે કે બહુ હિન્દી બોલે ને એવા બિહારી આવ્યો હોય તો જ ઓહો બાપુ તો ગાલી બોલતે હે, હિન્દી મેં બોલતે હે, ને આ ગોટો વળી જાય. હવે એ ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો એ કાંઈ ખબર નથી, એનું સરનામું નથી. અને આ તો આપણા વાડીના છોડવાઓ અને એની ઉપર લાગેલા ફૂલ બધા કાશ્મીરી બાપુ, આપણા પટેલ બાપુ, આપણા વિઠ્ઠલ બાપુ, આપણા ભીમ બાપુ, હાવ સરળ સ્વભાવ અને મન કુટીલાય. એટલે દાતાર બાપુનો હુકમ થયો છે આપણને બધાને મને હોત, એટલે તિથિ નિમિત્તે મળ્યા છીએ. એટલે આ લે છોટું કે એવું મારું દીકરો, વાહ વાહ, જમી લીધું પ્રસાદ લીધો, ઠીક. અને બધા એને પૂછે કે બાપા ચા પીઓ, પાણી પીઓ. હવે ભાઈ નીચે રહેતા હોય ને તો એટલી સગવડતા, હું સાંભળતો હતો માઇક ની અંદર આપણા ભાઈ બોલતા હતા, શું નામ? કાવાણી સાહેબ, હરેશભાઈ, જીવન છૂટ થઈ ગયું હો હવે તમારી, અને દાતારનો આશીર્વાદ મળી ગયો. બહુ સારું બોલતા હતા, બહુ સારું સાહેબ. એ વાત કરતા હતા કે નીચે આપણે આટલા માણસ આટલા આપણી ઘેરે આવે ને તો એનું હાચવી ને આ ડુંગરામાંથી હાચવવા બધા, એ તો આ શક્તિ જ કામ કરી હગે. અહીં બધી જ વસ્તુ પહોંચાડવી પડે, ત્યાં બજારમાંથી ઉભા ઉભા લઈ આવીએ, કોઈ એક મોલમાં જાવ એટલે હોયથી માંડીને જે ચીજ જોઈએ મળે, અહીં તો બાપા બધું પહોંચાડવું પડે. મને બે જગ્યાઓ બહુ ગમે જ્યોતિબેન, એક કમંડલકુંડનો રોટલો અને એક દાતારનો રોટલો. આ બે જગ્યાએ જે કામ થાય છે ને એ તો ને ભૂતોનો ભવિષ્ય થયો, બે ડુંગરા ઉપર. અને અહીંથી હામું દર્શન એ થાય છેઠ કમંડલકુંડનું, જળજળી આવી જાય હો કે ન્યા પાણી રોટલા અને ગરમ ગરમ રાત્રિના, તમે બે વાગે કહો તો બે વાગે ગરમ. આ બધું જોયેલું જાણેલું, આ કોઈ કમંડલકુંડના વખાણ કરીને કે દાતાર બાપુના રોટલાના વખાણ કરી, પણ આ બધા જ એને માણો છો, જાણો છો, અનુભવો છો. કાવાણી સાહેબ બહુ સારી વાત કરી, ઘરે ન મળે એવી સગવડતા, એવા રૂમો, એવું જમવાનું. ભજીયા તો દુનિયામાં મેં ઘણે ઠેકાણે ખાધા, પણ દાતારના જેવા ભજીયા દુનિયામાં ન થાય. કઈક તો બાપુનો પ્રેમ એવો, બે ત્રણ ખાય ને પછી હાથ આઠ ની તાણ કરે. સમજે ને કજી એને પાછો મોકલવો છે, એનર્જી જોઈએ. એમ બધા આવ્યા છો ભાવથી, દેવસ્થાનમાં આવ્યા છો, દાતારને ડુંગરે આવ્યા છો, અને ભાવથી જેમ કઈ અહીં જે પ્રસાદી મળે ભજનોની વાતોની, બીજી જગ્યાએ તો બધી સગવડતા હોય એટલે, પણ અહીં સરસ મજાના માઇક છે, બેઠક વ્યવસ્થા છે, ડુંગરામાંથી આવી સેનસાઈથી ભજન ક્યાં સાંભળવા મળે? નીચે તો ઠીક ગાઈડલાઈન તકિયા ની તો બધું મળે, ભાડે મળે, અહીં તો બધું વસાવવું પડે, ઉપર ચડાવવું પડે. એવા ભાવથી મળ્યા છીએ તો પ્રેમથી ભજન સાંભળીએ. એ મારો બાપલિયો દાતાર જ્યાં સુધી પ્રેરણા કરશે ત્યાં સુધી ગાશું, અને જેટલા વર્ષ બોલાવશે એટલા વર્ષ આવશું ભાવથી. અહીં બધા ભાવથી આવે છે, કોઈ ચાર્જથી નથી આવતા. બહુ લઈ લીધો ચાર્જ, બધાથી વધારે લઈ લીધો. હવે થોડીક ફકીરી આ લોકો કેવી રીતે પૂરું કરે છે આપણે અનુભવવું તો કરવું પડે ને. એટલે મેં તો હવે શરૂઆત કરી દીધી, બાપુ નથી કોઈને કહેતો બને ત્યાં સુધી. અને અહીં દાતાર બાપુની સાક્ષીએ કહું છું, જેવી જેની કેપેસિટી આપ દેવે ઉનકા ભી ભલા, ઓર ન દીવે ઉનકા ભી ડબલ ભલા. કંઈક ફકીરી જીવનમાં ઉતરવી જાય, કેવા કેવા અધિકારીઓ અહીં સેવા કરે છે. હું આ ભાઈ બે મિલિંદભાઈને જીતુને કહેતો હતો કે આ એક આઈએસ અધિકારી છે, બોલો એની પોસ્ટ એટલે. અને છતાંય એ ફકીરીથી જે જીવતા હોય, હું આપણા દિલીપ બાપુને યાદ કરતો હતો. એવા બધા હવે આમાં ક્યાંય નજરે ન ચડે, પાણીની જેમ
બિલ્ડિંગ બની જાય પછી પાણીની જેમ હુકાઈ જવાનું, બસ બીજું કાંઈ નહીં. અહીં જે આવે છે મારો દાતાર આવે છે એમ સમજીને સેવા કરે છે, માણાની સેવા એ દાતારની સેવા, એક જ ભાવ. અને જિંદગીભર પાછા રાજકોટ મળે તો ઈ જ ભાવ. એવી બધી પાયાની ઈંટો નીચે અમારો ગાજીપુરો, બે માણાની સેવા એવી. બાપુ રોટલા ખવડાવે અને વિઠ્ઠલ બાપુ બબે કટકા દે એવો ખીજાઈ જાય એટલે. હા, એ તમે એમ સમજતા નહીં, ખાલી પ્રેમ જ કરી જાણે છે. પણ પછી રોતા હોય, અરે ગાજીપુરા બહુ કરી. પણ એકવાર એ તૈયારી રાખવી પડે, તઈ પાસે જવાય, નજીક બેહવા પહેલા એ તૈયારી રાખવી પડે કે આ પણ મળશે. હો, પણ આ એક મોજ છે ફકીરીની, ને મને મજા આવે છે એમાં, બીજું કાંઈ છે નહીં. એટલે હું આ થોડા કરું, નકર હું નથી પ્રોગ્રામ મળતા. મોસમ તો એવી પૂર બહારમાં ખીલી છે, પણ નહીં દાતારનું નિમંત્રણ મળે એટલે હું એમ કહું મને એ મોજ. એ પછી વરહદી આવે પાછી એક ગિરનારીની મોજ. અને જ્યોતિબેન તો આ હા હા, મારા બાપ જેમ આમ હંસલી ઉડતી જતી હોય ને એમ ગિરનાર ચડી જાય. એ 3.5-4 કલાકમાં તો નીચે આવીને પાછા પોતાના કામે ચડી જાય. અને બીજા તો ગિરનાર ચડી નાખે, હવે મને કોઈ બોલાવતા નહીં 8 દી સુધી. મર મર તઈ હું કામ જા. પાછા બીજ ભરવા આવે, બાપુનો હુકમ થાય ત્યારે આવે, ગુરુવારે આવે, એનું કઈ નક્કી નહીં. અમારે એક ડોક્ટર છે, બોલો આ હવે એને યાદ કરી લો ભેડાભેર, એ રયાણી સાહેબ. એ રયાણી સાહેબ મહિનામાં 4 વાર ગિરનાર ચડવા આવે, એમાં એક રવિવાર ગિરનાર ચડવા આવે તો બીજા રવિવારે પાછા દાતાર ચડવા આવે, વળી પાછા ત્રીજા રવિવારે, અને પાછા સોમવારે ડિસ્પેન્સરી ઉપર 10 વાગે એ બેઠા હોય અને દર્દીઓને તપાસતા હોય. તઈ આપણને એમ થાય કે આ પ્રમાણ છે, બરોબર છે, આને આને હક છે. આવા સાયન્સની અંદર માનવા વાળા આ ભૂમિને કેટલા ભાવથી પ્રેમ કરે છે, અને ફક્ત પ્રેમ આ ડુંગરાઓનો, દુનિયામાં ક્યાંય નથી. હું ઘણા દેશો ફેર્યો છું, પછી બાપુની કૃપાથી 3 વખત તો માનસરોવર કૈલાસ 15-15 દિના ધામા. પણ ન્યાય મને મારો ગિરનાર મારો દાતાર બહુ યાદ આવે. એ ભૂમિ બાપુ બોલ્યા હતા કે આ તો કૈલાસનો ડાડો છે, આ પર્વત એટલે બહુ ઇતિહાસ આપણા રોવાડા ઉભા થઈ જાય. એ બધા જે આ ભૂમિમાં પાક્યા છે, રાજાઓ એવા પાક્યા, રામ માંડલિક જેવા, જે ગંગાજળીઓ કહેવા તો બાપુ પવિત્રમાં પવિત્ર રાજા, બોલો એની કેવી હાલત થઈ ગઈ છે. લે આ નાગબાઈમાં ગિરનારનો છાંયો પડે, વિસાવદરની બાજુમાં મણિયા નરસિંહ મહેતો, દુનિયામાં ક્યાંય થાવો નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ એક એક શબ્દ ઉપર રોવાડા ઉભા થઈ જાય. જુજુવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, તેજ હું શબ્દ બોલે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. એવા નરસિંહ મહેતા એ આય નાગબાઈ, એ રામાંડલી, એ જમીનસા દાતા, આ બધાની ચેતનાઓને વંદન કરીને ગણપતિ બાપાને વિનંતી કરો કે પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાન, મંગળ મૂર્તિ વાળા ગજાન. પ્રથમ સમરીએ
નામ તમારા ભાગે વિધન તમારા અમારા ભાગે વિધન પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિધન તમારા અમારા ચોક્કસ દાતાર બાપુના પગથિયાના કોઈ ને કોઈ પશુ બનીને આવી રહ્યા છે. આજે વખતે માનવ બનીને ન્યાથી ઠેઠ ખેંચીએ. સંકટ હરણ ફેરી રાખ્યો અને શુભ સુકનિયે
भाई उनके बगल में बैठे हैं। ओ कविराज है कविराज I'm